भगवान प्रत्येनो प्रेम तमने अहीं लावे छे, ईश्वर प्रत्येनो प्रेम तमने लई आवे छे। अने जे भगवान प्रत्येनो प्रेम लावे छे ने ई रोज आवे, त्रण कलाक हवारमां आवे, त्रण कलाक हांजे आवे, एक जग्याए बेहीने कथा सांभळे, बाकी जेने भाव नथी खाली कंकोत्री आवी एटले मोढुं देखाडवा जावुं पड़शे, ई अर्धी कलाक मांड आवे, एने अर्धी कलाक तो बहु थई गई। अर्धी कलाक नी कथा सांभळी नी बियादे तो एवी आ गाथा भगवान विष्णु कहे छे, जे जगह मारा गुणानुवाद गवाय छे त्यां जई अने मारो वास थाय छे। मोक्ष नी कथा वात करी अने शौनकादि ऋषिमुनिए सूत नामना महापुराणी ने प्रश्न कर्यो, बापजी तमे एम हमणा कीधुं के माणस ने आ मुक्ति अपावा वाळो ग्रंथ छे, साथे एम पण कह्युं मर्या पछी पण माणस ने मुक्ति अपावे, तो मोढे बोलेली वातो तो चाले नहीं, मोढानी वातो न चाले। तमारी पासे कोई एवो पुरावो खरो जेने लई अने अमने संतोष थाय के मर्या पछी पण आ भागवत नी कथा मोक्ष अपावे छे? सुतनामना पुराणी कहे छे, हा शौनक मारी पासे एक उदाहरण छे, एक प्रसंग छे, तमने कई बताऊ। ए प्रसंग मां मर्या पछी पण माणस ने मुक्ति अपावे एनी गाथा छे, बहु सुंदर प्रसंग छे। अने ए प्रसंग एटले आत्मदेव नामना ब्राह्मण नी कथा नो छे। आत्मदेव नामना ब्राह्मण नी कथा छे, एनो दीकरो धंधुकारी, धंधुकारी मर्यो, प्रेत बन्यो, तो एनी पाछळ कथा करी एटले एने મોક્ષ મળ્યો એની કથા છે। અને એ સમયે તો બાપજી એક કામ કરો ને, આ આત્મદેવ નામના બ્રાહ્મણની જે કથા છે આ કથા અમને પૂર્ણ ભાવથી કહી બતાવો, અમને સંભળાવો આ કથા, જેથી કરી અને અમને પણ આ કથામાં ભાવ જાગે, પ્રેમ જાગે। અરે ભાવ વગરની કથા નકામી સાહેબ, ईश्वर में तमने ज्यां सुधी भाव न थाय त्यां सुधी परमात्मा न मळे। बेनो गाय छे भागवत ने तमारे सांभळवू होय तो भाव थी सांभळो, भागवत सांभळजो तमे भाव थी रेलो, भागवत सांभळजो तमे भाव थी रेलो, भागवत सांभळ जो तमे भाव थी रेलो, भागवत सांभळ जो तमे भाव थी रेलो, मोटो छे एनो महिमाय रे भागवत सांभळ जो तमे भाव थी रेलो, सांभळ जो तमे भाव थी रेलो, मोटो एनो महिमा छे। तमे भागवत नी कथा ने सांभळजो, भागवत नी कथा ने सांभळवाथी ભાવ થી સાંભળવાથી તમને ભગવાન મળે છે। મહારાજ આ કથા અમને કહો ને, સાંભળો શૌનક તમને કથા કહો, આત્મદેવ નામના બ્રાહ્મણ ની કથા છે, બહુ સમજવા જેવી કથા છે અને બહુ આમ જોવા જવું તો કરુણ પણ કથા છે। એક બાપ ની વ્યથા ની કથા છે, એક જીવાત્મા ના વ્યથા ની કથા છે, બહુ બહુ કથા સારી છે, પણ જો એને ભાવથી સાંભળીએ તો। પણ મારે આ કથાને કેવી છે ત્યારે થોડાક નિયમો હોતે છે, અરે એ નિયમોની કથા તમને કહું, પણ આત્મદેવની કથા તમને પહેલા કહું।
ભાગવતના મહાત્મ્યમાં બે કથાઓ બહુ મહત્વની છે, એક આત્મદેવ નામના બ્રાહ્મણની કથા અને એક વક્તા અને શ્રોતાના ગુણધર્મોની કથા. આ બે કથા બહુ દિવ્ય છે. પણ આત્મદેવ નામના બ્રાહ્મણની આ કથા છે ને બહુ સમજવા જેવી કથા છે, ખાલી સાંભળવા જેવી નહીં અને સમજવા જેવી કથા છે. આને સમજશો તો મજા આવશે. આત્મદેવની કથાનો પ્રારંભ કરતા ભગવાન બાદરાયણ બોલ્યા, લખે છે, તુંગભદ્રા તટે પૂર્વમાં ભૂત પતનમ યત્ર વર્ણાશ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાઃ. તુંગભદ્રા નદીના કિનારે એક ઉત્તમ શહેર છે અને આ શહેરની અંદર આત્મદેવ નામના બ્રાહ્મણ રહે છે. કર્મનિષ્ઠ બ્રાહ્મણ છે. સત્ય કરે છે, સત્કર્મ કરે છે, તત્પર રહે છે કર્મમાં. એની પત્ની છે, એનું નામ છે ધુંધુલી. આત્મદેવ અને ધુંધુલી આ બેમાં એટલો ફરક છે કે આત્મદેવ છે ભગવાનની ભક્તિ કરનારો માણસ છે અને ધુંધુલી છે ગામની નિંદા કરવા વાળી માણસ છે. લોક વાર્તા કરે, બીજાની તારી મારી કર્યા કરે. એને જો કોકની પંચાયત કરવા બેહાડો, સાંજે બેહાડી હોય ને હવારનો દિવસ ઉગી જાય ને તો એને ખબર ન પડે. નથી ઘણી વખત આપણે જાગરણ કરવા બેહતા ગામના ચોકમાં, રામ બરોબર જો ભગવાનનું નામ લીધું હોય તો એને ઉપાડે આખા ગામની કેતો તો ને કેતી તી ને એમાં આખી રાત કાઢે. એ જાગરણ નથી થયું, ઉજાગરો થયો. ભગવાનના નામ લેશો ને તો કદાચ તમારું જાગરણ થશે. લોકવાર્તામાં બહુ નિપુણ છે. તારી મારી કરવાની હોય, અરે આપણે નથી રામજી મંદિરે બેહવા જઈએ હવારે, સવારે ઘરે તૈયાર થઈને રામજી મંદિરે બેહવા જાય. હવે રામજી મંદિરે જઈને નકર ભગવાનનું નામ લેવું જોઈએ ને, એના બદલે રામજી મંદિરના ઓટલે બેઠા બેઠા તારી મારી કરતા હોય. તાજા સમાચાર લઈને ઘરે આવે, દાદા બપોરે ઘરે આવવાનું ટાણું થાય ને ત્યાં તો વહુ બટા કહેતા હોય, હમણાં અમારે નવા સમાચાર આવશે. કેમ? એ કે અમારા દાદા ચોરે ગયા છે ને, હમણાં કંઈક લઈને આવશે નવું. તારી મારી કરવા કરતા ભગવાનનું ભજન કરવું છે. પણ ક્યાંથી લાગે આ હંસ લો હરિ ભજનનો આળસુ ભોજનમાં હોશિયાર. ત્રણ ટાઈમ જમવા આપો તો વાંધો ન આવે, પણ એક ટાઈમ તમે ભજન કરવા બેહારો એટલે ન વાંધો આવે. ત્રણ ટાઈમ ભોજનમાં વાંધો નથી આવતો, હા એમ પછી તમે ચિંતા રોંઢે ફરી પાછું કઈક એને થોડોક નાસ્તો બનાવી જતો, એમાં એનો એનો એને કઈ એવું નહીં કે ન ખવાય, તો રોંઢે ઉપાડ કરી લે થોડો, ભલે ને હાંજે થોડોક મોડા જમશે, ખાવું તો જોઈ ને, ખાધા વગર થોડો દેહ હાલે. જમવું તો પડે. આત્મદેવ બ્રાહ્મણને બધી વાતનું સુખ છે. પણ એક વખતના સમયે આત્મદેવ બ્રાહ્મણ સવારમાં પોતાના આંગણામાં બેઠો બેઠો વિચાર કરે છે, બધી વાતનું સુખ છે પણ એક માત્ર મારે દીકરો નથી, એક બાળક નથી. શેર માટીની ખોટ છે અને એને લઈ અને આત્મદેવ બ્રાહ્મણ એટલા નિર્વશ બની ગયા છે, નિર્વશ બની ગયા
કે નર્વસને લઈ અને માણસના મન ઉપરનો સંયમ ગુમાવ્યો અને અંતે એક વિચાર નક્કી કર્યો કે દીકરા વગરનું જીવન જીવવું એના કરતાં તો લાવને આત્મહત્યા કરી અને મોતને ઘાટ વયો જાઉં જેથી કરી અને મારે આ દીકરા વગરનું જીવન ન જીવવું પડે. આત્મદેવ બ્રાહ્મણ ઘર છોડી જંગલમાં જાય છે, જ્યાં જંગલમાં જાય આત્મહત્યા કરવા માટે જ્યારે તૈયારી કરે છે તો એક મહાપુરુષ એક સાધુ પુરુષ આવી અને એનો હાથ જાયલો, ભાઈ શું કરો છો તમે? આ ભગવાને આપેલો મનુષ્ય અવતાર, આ મોંઘો અવતાર તમે આમનમ વેડફી નાખશો? તમને ખબર છે આત્મહત્યા કરવી એ આ દુનિયાનું મહાન પાપ છે. અરે આત્મહત્યા કરવી એ તો મહાન પાપ છે, પણ માણસ જો આત્મહત્યા કરવાનો વિચાર કરે ને તો એ પણ મહાન પાપ છે. માટે આત્મહત્યાનો વિચાર પણ ન કરો દુનિયામાં, જિંદગીમાં ક્યારેય. કદાચ જિંદગીમાં ગમે તેટલું દુઃખ આવે, શું ફેર પડી જાય છે? અને યાદ રાખજો, આજથી યાદ રાખજો, જીવનમાં મનમાં ગાંઠ રાખી રાખજો કે જ્યારે પણ દુઃખ આવે છે ને એ દુઃખના પહાડો કોઈ દિવસ પથ્થરના નથી હોતા. જીવનમાં દુઃખના પહાડો કોઈ દિવસ પથ્થરના નથી હોતા. દુઃખના પહાડો તો માત્ર બરફના હોય છે અને બરફ તો એકના એક દિવસે ઓગળી જવાનો, ઓગળી જવાનો, ઓગળી જવાનો, એમાં કોઈ પણ સંશય નથી. દુઃખના પહાડો પથ્થરના નહીં, બરફના હોય છે. માટે હરેરી ન જવું, દુઃખ આવે તો આત્મહત્યા કરવી આવા વિચાર ન કરવા, ઘર મૂકીને ભાગી જવું ના, ખરાબ વિચારો ન કરવા કોઈ દિવસ. બને ત્યાં સુધી સાત્વિક વિચારો કરો સાહેબ, ખરાબ વિચારો પણ ન કરવા. પણ આત્મદેવ બ્રાહ્મણ ગયા છે, પેલા મહાત્માજી પકડ્યા છે અને કહે છે, ભાઈ આત્મહત્યા કરવી તો મહાન પાપ છે, કોણ છો તમે? શા માટે આત્મહત્યા કરવા આવ્યા છો? તમારા ઉપર એવું તો કયું દુઃખ આવ્યું? મહારાજ મારું નામ આત્મદેવ છે અને હું જ્ઞાતિય બ્રાહ્મણ છું. આત્મદેવ નામ અને બ્રાહ્મણ છું જ્ઞાતિય. પેલા મહાત્માજી કહે છે, ભૂદેવ એક તો દ્વિજ જ્ઞાતિમાં શ્રેષ્ઠ છો, એમાં તમારું નામ આત્મદેવ, અને તમે આવ્યા આત્મહત્યા કરવા, શું દુઃખ પડ્યું તમારા ઉપર? મહારાજ બધી વાતનું સુખ છે પણ એક વાતનું દુઃખ છે. શું થયું ભાઈ ભૂદેવ? અરે મહારાજ પૈસો સંપત્તિ તો બહુ છે પણ મારા ઘરે એક સંતાન નથી, બાળક નથી, અને આમ દીકરો નથી. અરે દીકરા વગરનું જીવન જીવીને હું શું કરું? દીકરા વગરનું જીવન કેમ જીવાય? દીકરો ન હોય તો પુમ નામના નરકમાંથી તારે કોણ? મર્યા પછી શ્રાદ્ધ ક્રિયા કરે કોણ? દીકરો નથી એ શબ્દ સાંભળ્યા પેલા મહાત્માજી બોલ્યા છે, અરે ભૂદેવ તમારી ઘરે દીકરો નથી ને એ તો ભગવાનની કૃપા સમજો. હવે જે માણસ દીકરાના વિયોગમાં મરવા આવ્યો છે અને એને કોક એમ કે તમારી ઘરે દીકરો નથી એ તો ભગવાનની કૃપા સમજો, તો શું થાય દશા માણસની? અરે મહારાજ તમે રહ્યા સંન્યાસી અને અમે રહ્યા સંસારી, તમને ન સમજાય દીકરા વગરનું શું જીવન હોય. અરે ભાઈ તમે દીકરો દીકરો બહુ કરો છો પણ જરાક જગતમાં જઈને જોઈ આવો તો ખરા, જે મા બાપને જે પતિ પત્નીને દીકરા નથી એ મા બાપ પણ માથે ઓઢીને રોવે છે અને જેને ચાર ચાર દીકરા છે ને એ માથે ઓઢીને રોવે છે, તમે જરાક જોઈ આવો તો ખબર પડે દુનિયામાં. કારણ જેને નથી એટલે એનું દુઃખ છે અને જેને છે એને સાચવતા નથી એટલે એનું દુઃખ છે. ચારે અલગ અલગ રહેતા હોય, ગૌટા મા બાપ એની હાથે રસોઈ બનાવીને ખાતા હોય, આવું ન કરશો સાહેબ. હું તો ક્યારેક ક્યારેક કોઈક જગ્યાએ પધરામણીમાં જાઉં ને તો મને આમ મારા અંદરથી મારું હૃદય દ્રવી જાય સાહેબ, કે માણસ શું આ શું કર્મ કરીને આવ્યા છે માણસ. એક જ ફળિયામાં મા બાપ અને દીકરાઓ જુદા જુદા રહેતા હોય, બોલો વિચાર કરો. એક ફળિયામાં એક બાજુના ઓરડામાં મા બાપ વૃદ્ધ રહેતા હોય અને એક બાજુના ઓરડામાં એને દીકરો અને પત્ની બાળકો રહેતા હોય,
આ બાજુ પત્ની તો એને પોતાનું કામ કર લે, આ બાજુ ઓલા ગૌઢા માડી હોય, એની 60 વર્ષની 70 વર્ષની ઉંમર હોય, કાયા થરથર ધ્રુજતી હોય, અને એ ધ્રુજતા હાથે રોટલા બનાવતા હોય, વિચારતો કરો શું આપણા આ જગતની કરુણા છે. ધૂળ પડીએ દીકરાઓમાં આપણા, આત્મદેવ બ્રાહ્મણ મહારાજ, દીકરો ન હોય તો પૂમ નામના નરકમાંથી તારે કોણ, પિંડદાન કરે કોણ. આ પિંડદાનની વાત આવી એટલે મને એક જરાક વાત યાદ આવે છે કે કેટલા લોકોને ખબર છે પિંડદાન કરે એટલે મુક્તિ મળી જાય. જરા હાથ ચોકરો તો, પિંડદાન કરે એટલે મુક્તિ મળી જાય, આવું કેવું કેટલા લોકો માનવા વાળા છો? જરા હાથ ચોકરો. કોઈ નહીં, આ ગામમાં રેવા નથી, દાડા કરવાનો છે રિવાજ, તો હું કામ કરો છો? તમને ખબર છે કે નથી મળતી મુક્તિ? તો પિંડદાન એ તો શાસ્ત્રોક્ત વિધિ છે, અને શાસ્ત્રથી જરાય પર થઈને વાત નથી કરતો હું, શાસ્ત્રની સાથે રહીને વાત કરું કે પિંડદાન કરે ને આપણને મુક્તિ મળી જાય. એવું તો જવલ્લે બનતું હોય કદાચ કે મુક્તિ મળી જાય. પિંડદાન તો રાજા રામે પણ કર્યું હતું, ભગવાન રામે પણ કર્યું હતું મહારાજ દશરથનું, તો આપણે તો ક્યાં રામ છીએ, ક્યાં આપણા બાપ દશરથ છે? પિંડદાન તો કરવું જ રહ્યું, એની સાથે મારો કહેવાનો ભાવાર્થ છે. એક સમય હતો આપણો કે કોઈ માણસનું મૃત્યુ થાય એટલે આપણે કેટલા દિવસે પિંડદાન કરીએ, આ બાજુ ભેંસરડીમાં કેટલા દિવસે પિંડદાન થાય છે, કેટલા દિવસ આપણે શોક પાડતા એનો? 12 દિવસ. 12મા દિવસે આપણે એનું પિંડદાન કરતા, 12મા દિવસે સુધી પિંડદાન કરતા ત્યારે આપણે હતું, અને હવે શું આવ્યું? અને એ એક સમય એવો પણ હતો કે 12 દિવસ આપણે ફળિયાની અંદર પાથરણા પાથરી અને બેસતા, આડોશી પાડોશી સગા સંબંધીઓ ગામના લોકો બધા આવતા અને હારે બેસતા, ખરખરો કરવા આવતા. અત્યારે શું થયું? 12 દિવસનો શોક વહી ગયો, હવે તો એક દિવસનું આવ્યું બેસણ, ઈ 2 કલાકમાં બધા નવરા. એમાં સિટીમાં જે બેસના થવા માંડે ને એ તો બહુ મજા જોવાની હો. આપણે બેસનામાં જઈને એટલે કોઈને કઈ બોલવાનું નહીં, કોઈને કઈ પૂછવાનું નહીં, ઓલા જે ગરધણી હોય આમ બેસી જાય સ્ટેચ્યુ જેમ, આપણે જઈને એને આમ કઈ બેસી જવાનું, પૂછવાનું નહીં દાદા ને હું ચૂક્યું, અને સારું છે બિચારા નકર થાકી જાય. એક ની એક વાત કેટલી વાર કહેવાની, અડધી પૂગે ત્યાં આવે કઈ બીમાર થયા હતા, વળી પાછો ઉપાડે, ઓલો અડધી વાત સાંભળ્યો ને એ કંટાળીને દિવસે આની કેદી પૂરી થાય કોને ખબર. બે કલાકનું બેસણું થઈ ગયું, 12મે દિવસે પિંડદાન થતું ને એના બદલે પછી ધીમે ધીમે 9મે દિવસે આવ્યું, ધીમે ધીમે 7મે આવ્યું, ધીમે ધીમે ઓછા કરીને 5મે આવ્યું. હમણાં તો મેં એક જગ્યાએ 3જા દિવસે જોયું, આજ દાદા મરી ગયા, કાલ હુવાળું પ્રમદી પાણી ઢોળ, આ તો ઓલી મેચમાં જે થઈ ગયું 2020 એવું આવ્યું. મને લાગે છે કે જો 12મે થી 3જે દિવસે આવી ગયું છે તો આવનારો સમય કઈ વધારે દૂર નહીં હોય, કદાચ 10 વર્ષ કે 15 વર્ષમાં દીકરાઓ પિંડદાન કરવાનું બંધ કરી દે તો હવે નક્કી કરો કે આપણે 15 વર્ષ પછી જવાનો વારો આવશે, અને કદાચ આપણા છોકરાઓ પિંડદાન નહીં કરે તો મુક્તિ ક્યાં મળશે, તો મુક્તિ ક્યાં મળશે? મહાપુરુષો કહે છે છોકરાઓ ઘઉંના લોટના, અડદના લોટના, ચોખાના લોટના પિંડ કરી કરીને પાણીમાં પધરાવે ને તને મુક્તિ મળે ન મળે એની અપેક્ષા કરવા કરતા ભગવાને તને આમ પંચમહાભૂતનો પિંડ આપ્યો છે ને, આ તારી જાતે જ આ પંચમહાભૂતના પિંડને ભગવાનના ચરણારવિંદમાં સમર્પિત કરીને વિયોજા, પછી દીકરો પિંડદાન કરે તોય ભલે, ન કરે તોય ભલે, તને મોક્ષ મળી જશે. તમારી જાતે પિંડદાન કરીને જાઓ. અને આમ પણ કહેવત છે પારકી આશા સદા નિરાશા, હવે કોક આપણું કામ કરી દે અને આપણને મુક્તિ મળે એમાં શું સાહેબ. પણ આત્મદેવ બ્રાહ્મણ ન સમજ્યા. આત્મદેવ કહે છે બાપજી આપી શકતા હોય તો મને બાળક આપો અને કાં તો મને મરવા દો. સંત મહાપુરુષે એક પ્રસાદીનું ફળ આપ્યું, આત્મદેવ બ્રાહ્મણ એ ફળને લઈને ઘરે આવે છે.
ધુંધુલી અને એની બહેનપણી બી બેઠા છે. ધુંધુલી અને એની બહેનપણી જયારે બેઠા છે આત્મદેવી આવી અને ધુંધુલીના હાથમાં ફળ આપ્યું, કહ્યું કે લે એક આ મહાત્માજી એ પ્રસાદી આપી છે અને આ પ્રસાદી ને તું ખાઈ જા એટલે આપણા ઘરે બાળક થશે, આપણી ઘરે બાળક જન્મશે. આટલું કહી અને આત્મદેવ બ્રાહ્મણ નીકળી ગયા. હવે આ બાજુ ધુંધુલીએ હાથમાં રાખેલું એ ફળ અને એ ફળ ને લઈ અને ધુંધુલી વિચાર કરે છે, ફળ ખાવ ન ખાવ, ખાવ ન ખાવ, જો ખાઈશ તો હું ગર્ભવતી બનીશ અને ગર્ભવતી બનીશ મારા ઉદરમાં બાળક આવશે તો મારે કેટલા પ્રકારના નિયમ રાખવાના, નહીં કઈ ખાવાય, નહીં કઈ પીવાય, નહીં ક્યાંય અવાય, નહીં જાય ક્યાંય જવાય, કેટલા મારે બંધનો લાગી જશે. ધુંધુલીએ બહુ વિચાર કર્યો. અરે આટલાથી વિચાર ઉભારી જાય તો વાંધો નથી. ધુંધુલી એમ કહે છે કદાચ નહીં ને હું ને મારું દીકરું મારું બાળક અમે ઘરમાં સૂતા હોઈએ અને ઘરમાં ઓચિંતી આગ લાગે તો મારે દોડીને બહાર જવું કે મારા છોકરાને બચાવું, ન કરવાના વિચાર કરે ને એ આ જગતમાં ધુંધુલી છે. ખરાબ વિચારો જે કરે ધુંધુલી છે. ફળ ખાવાનું વિચારતી નથી, શું કરું શું ન કરું. અને એ સમય બરાબર ધુંધુલીની બહેનપણી ત્યાં બેઠી છે, કહે છે કામ કર બેન, તારે જો આ ફળ ન ખાવું હોય અને પ્રસૂતાની વેદના ન વેઠવી હોય તો તારે આ ફળ ખાવાનું રેવા દે, મારા ઉદરમાં બાળક છે, એ બાળક હું તને આપી દઈશ અને એના બદલામાં તું થોડુંક મને ધન આપી દેજે જેથી કરી અને આપણા બેયનું કામ સચવાઈ જાય, અમારે ભૂખ્યા ન રહેવું પડે અને તારે પ્રસૂતાની વેદના ન વેઠવી પડે. ધુંધુલીને આ વાત ગમી છે, પણ આ ફળનું શું કરું, તો કહે છે ગાયને ખવડાવી દે. અને આત્મદેવના શું ક્યાં ભવના પાપ હતા. ભાગવતકાર તો એમ કહે છે કે આત્મદેવ બ્રાહ્મણની ઘરે તો દીકરો નથી પણ આંગણામાં બાંધેલી એક ગાય છે, એ ગાય નહીં વાછડાનો પ્રસવ ન થાય. આંગણામાં એક મોટું ઝાડ છે, ઝાડને ફળ ન લાગે. અને આંગણામાં એક તુલસીનો ક્યારો છે, છોડ છે, આ તુલસીને માંજર ન લાગે. ક્યાંક ભવના પાપ હશે. આ ફળ ગાયને ખવડાવી દે, ફળ ગાયને ખવડાવ્યું. ધીમે ધીમે સમય પસાર થયો. આ બાજુ ધુંધુલીએ સ્વાંગ રેચો ઢોંગ કર્યા છે કે હું ગર્ભવતી થઈ અને જ્યારે એની બહેનપણીને ત્યાં બાળક થયું એટલે એકાંતની અંદર આવીને બાળક ધુંધુલીને આપ્યું. ધુંધુલીએ આત્મદેવને છેતરા છે કે આપણે દીકરાનો જન્મ થયો. વળી થોડો સમય ગયો એટલે પેલી સંતની પ્રસાદી નિષ્ફળ ન જાય એટલે સંતની પ્રસાદીના રૂપે ગાયે પણ એક છોકરાને જન્મ આપ્યો. આખું શરીર માણસનું છે, માત્ર ફેર એટલો છે જે કાન છે ને એ ગાયના કાન હોય એવા કાન છે. બે દીકરાઓ પ્રાપ્ત થયા. આનંદનો પાર ન રહ્યો આત્મદેવને. બેના નામકરણ સંસ્કાર થયા. ધુંધુલીનો દીકરો હતો એટલે નામ પડ્યું ધુંધુકારી અને ત્યારબાદ ગાયના કાન જેવા કાન લઈને જે જન્મેલો બાળક હતો એટલે એનું નામ પડ્યું ગોકર્ણ. ધીમે ધીમે સમય પસાર થયો અને એ સમયે બે ભાઈઓને વિદ્યાભ્યાસ માટે બેહાડ્યા છે, એમાં ધુંધુકારી છે એ મહાષઠ બન્યો અને ગોકર્ણ મહારાજ મહાજ્ઞાની બન્યા છે. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. ગોકર્ણ પંડિતો મહાજ્ઞાની ધુંધુકારી મહાખલ. ન કરવાના કામ કરે, ન પીવાના પદાર્થો પીવે છે, ન ખાવાના પદાર્થોનું સેવન કરે છે. મા પાસે આવીને પૈસા માંગે, મોટા થયા છે, કુસંગને લઈ અને ધુંધુકારી ખૂબ બગડ્યો છે. ધુંધુકારી ખૂબ બગડ્યો છે અને એ સમયે મા પાસે આવીને પૈસા માંગે, માએ ના પાડી, પિતાજી પાસે જાય, પિતાજીએ ના પાડી, એક વાર બે વાર ત્રણ વખત ના પાડી એટલે ધુંધુકારીને જરા ક્રોધ આવ્યો અને આત્મદેવની છાતીમાં એક પાટું માર્યું અને આ ધરતી ઉપર ચત્તો પાટ પછાડ્યો છે. જ્યારે ધરતી ઉપર પડ્યો છે ત્યારે એને સંત મહાપુરુષના શબ્દો યાદ આવ્યા કે દીકરા વગરનાય રડે છે અને આ દુનિયામાં દીકરા વાળાય રડે છે.